ભારતીય ધર્મોના પ્રેમ અને ભાઈચારા સાથે આસ્થાના પ્રતીક ગણાતા મંદિરો જેવા તે પૂજા અને ઉપાસના સાથે નિશ્ચિત સ્થાન ધરાવતા હોય છે. તે સ્થાન કે જ્યાં ધ્યાન અથવા ચિંતન કરવામાં આવે તેને મંદિર કહેવામાં આવે છે. આવું જ જ્વાલા માતાજીના મંદિરની સાલગીરીનું સુરત ખાતે ભવ્ય આયોજન મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. મારું નામ અલ્પેશ કુમાર સોમભાઈ મૈસુરિયા, હું સુરત મૈસુરિયા સમાજના પ્રમુખ છું. અમારા કુળદેવી જ્વાલા માતાજીનું મંદિર છે. એમનું મેઇન સ્થાનક જોટ સ્વરૂપે હિમાચલમાં છે, કાંગડા. ત્યાંથી મૂર્તિ સ્વરૂપે અમારે જૂની સબજેલની બાજુમાં ચંદ્રકલા ડાઈંગ મિલની સામે અમારું જ્વાલા માતાજીનું મંદિર આવેલ છે. આજે માતાજીની 6ઠી સાલગીરી નિમિત્તે અમે મહાયજ્ઞનું આયોજન કરેલ છે. મહા 10 જોડાનું મહાયજ્ઞનું આયોજન કરેલ છે, મહાઆરતીનું આયોજન કરેલ છે, ત્યાર પછી મહાપ્રસાદીનું આયોજન કરેલ છે. ને હૈદરાબાદ જ્યાં મર્ડર કે ત્યાં જે અપકૃત્ય થયું છે તેના વિશે અમે 2 મિનિટ મૌન પાડ્યું છે. શ્રદ્ધાળુઓ માટે શું પ્રકારનું આયોજન છે, ભંડારો છે? અમારે 4000 માણસનો ભંડારો છે. આજે મહાપ્રસાદીનું આયોજન કરેલ છે, ડાયરાનું પણ આયોજન કરેલ છે. ખટોડરા મંદિર આવેલું છે અમારે, જ્વાલાજી માતાનું મંદિર. એની આ અમારે 6ઠો સાલગીરી મહોત્સવ છે. મારું નામ હરીશકુમાર જયંતિલાલ મૈસુરિયા છું. હું યુવા સહાયક સમિતિમાં હું સહમંત્રી છું અને અહીંયા કાર્યકર્તા છું સમાજનો. અહીંયા માતાજીની જ્વાલામુખી માતાની 6ઠી સાલગીરી નિમિત્તે સવારે કેસર સ્નાન, બપોરે સવારે 8 વાગ્યાથી 9 ચંડી યજ્ઞ શરૂ થયો હતો અને 6 વાગે એમની પૂર્ણાહુતિ થઈ હતી. ત્યારબાદ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને 4000 ભક્તો આ પ્રસાદીનો લાભ લેશે. અને અંતમાં 8:30 વાગ્યા પછી ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એમાં અમારા મજૂરાના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી સાહેબ અને ઘણા બધા સુરતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.